નમસ્કાર, હું છું ગોપી ખાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, અને આજે આપણે ચર્ચા કરીશું. ગઈકાલે આપણે સુરેન્દ્રનગરની સીટ ઉપર ચર્ચા કરી, આજે ભરૂચની સીટ ઉપરની ચર્ચા કરીશું કે ભરૂચમાં કોણ ચાલે, ચૈતર વસાવા ચાલે, મનસુખ વસાવા ચાલે કે પછી દિલીપ વસાવા ચાલે, કોણ કોના વોટ કાપી રહ્યું છે અને કોની રાજનીતિ કોના કરતા વધારે ચડિયાતી છે, આના ઉપર આજે ચર્ચા કરીશું. આપણી સાથે ત્યાંના ભરૂચની નર્મદા ચેનલના ફાઉન્ડર નરેશ ઠક્કર સર જોડાયા છે. નરેશ ઠક્કર સર, સર આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર સર. ભરૂચમાં કોણ ચાલે અત્યારે? તો ચૈતર ચાલી રહ્યો છે અને ચૈતર વસાવા ભૂગર્ભની અંદર પણ પૂરેપૂરી મહેનત કરીને મનસુખભાઈને પડકારવાની પરિસ્થિતિમાં આવી ગયા છે. હા, અમે ભરૂચ જિલ્લાના જે જાણકાર છીએ કહીએ છીએ, ભરૂચ કેસરીયો ગઢ છે, એ બધી જ પરિસ્થિતિની અંદર પણ જે છેલ્લા સમાચારો આવી રહ્યા છે અને ઓવરઓલ દેશમાં ગુજરાતની અંદર જે કંઈ આંદોલનો અને ઉથલપાથલ થઈ રહી છે એની અસર અને એના લાભ ચૈતરને મળી શકે એવી પરિસ્થિતિનું સર્જન ભરૂચ જિલ્લામાં થયું છે. મારી પાસે જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એમાં 2009ની વાત કરીએ તો જ્યારે કોંગ્રેસમાંથી મુસ્લિમ ઉમેદવાર ઉભો હતો ત્યારે માત્ર 27,000 મતથી જ મનસુખ વસાવા જીત્યા હતા. એટલે આ બધા જે ડેટા મળી રહ્યા છે એની સાથે જે પ્રચાર પ્રસાર પછીના જે પ્રતિભાવો મળી રહ્યા છે એની અંદર હમણાં જ લેટેસ્ટ એક મને માહિતી મળી કે ભરૂચ જિલ્લામાં પ્રદેશમાંથી આવેલા એમના ખાસ રત્નાકરજી સંતોષજી અને એમની પાસે મનસુખ વસાવાએ એવી ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. સાચું ખોટું મનસુખભાઈ જાણે, પણ આ બંને પ્રદેશના નેતાઓ. અને બીજું ગોપીબેન, કદાચ તમને ખ્યાલ હશે કે નહીં, પણ આ વખતે પ્રદેશ નેતાગીરીએ જિલ્લા જિલ્લાએ જેમને પણ સાંભળવાના હતા ને એના માટે ટેપ રેકોર્ડર લઈને આવે છે. આ કદાચ ગુજરાતની હિસ્ટ્રીમાં, દેશની હિસ્ટ્રીમાં પ્રદેશે એના સ્થાનિક નેતાઓને સાંભળવા માટે, એમના પ્રતિભાવો લેવા માટે ટેપ રેકોર્ડર લઈને જવું પડે એવી કઈ પરિસ્થિતિ, એ ચિંતા ઉપજાવે એવી. ઇવન કેસરિયાગઢ ભરૂચ જિલ્લા એવા ભાજપમાં પણ છે. અને મને માહિતી મળી તેમ એવું કીધું કે ઘણા ધારાસભ્યો એવું કીધું કે હવે તમે તમારી રીતે કરો, કારણ કે એમને પણ એમની જે તે કોમ્યુનિટી છે એમાંથી પણ એવો રિસ્પોન્સ એટલો સારો મળતો નથી. એટલે સૌથી પહેલું તો એક ભાજપના નેતા સાથેની ચર્ચામાં મને એવું જાણવા મળ્યું, એમણે દાવો કર્યો કે આ વખતે નરેશભાઈ મતદાન એક તો ઓછું થશે અને મતદાનની ટકાવારીમાં પણ જે કોમ્યુનિટી કે જે કોળી પટેલ સમાજ હોય, કોઈક ક્ષત્રિય સમાજ હોય, ક્ષત્રિય સમાજ મારી પાસે આંકડા બધા જ છે, પણ એ બધાનું આ વખતે જે ભારતીય જનતા પાર્ટીની એક તરફી મતદાન જે થતું હતું હિન્દુત્વના નામે, કેસરિયાના નામે, એ હવે નહીં થાય. એક દાખલો તમને આપું કે કોળી પટેલ સમાજ, તો કોળી પટેલ સમાજની અંદર જ લગભગ 15% એટલે 2-3 લાખ મતો છે. આ વખતે કોળી પટેલમાં માનો કે 2.5 લાખમાંથી 60-70% મતદાન થાય ને તો એના પણ 50-50 આપમાં, એટલે કે ચૈતર વસાવાને અને ભાજપને જાય. જે ક્યારેય કોંગ્રેસમાં એટલો કોળી પટેલ મતદાતાઓ આવતા નહોતા, વાગરાના થોડા કોળી પટેલ હોય, બીજા ભરૂચ, જંબુસર, વાગરા, અંકલેશ્વર, પણ આ વખતે આ જે ધારાસભ્યોને અનુભવો થયા છે એમની સામે પણ ઘણી બધી રમતો રમાઈ છે. પ્રદેશ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં બેન એકમત અને એકરાગતા નથી. હમણાં ગઈકાલ પરમ દિવસની ઘટના જ તમે સાંભળી હશે કે એક જગ્યાએ વોર્ડ નંબર 8ની અંદર જે કઈ જમણવાર રાખવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી તરફથી, હવે ભારતીય જનતા પાર્ટી છોડીને આપમાં ગયેલા કોઈક કાર્યકર્તાએ જમણવાર રાખ્યો, 1900 માણસનું જમણ બનાવ્યું, પણ એમણે કાછિયા પટેલ પંચની વાડીની અંદર જુદો જમણવાર કર્યો અને પાંજરાપોળમાં જુદો જમણવાર કર્યો. આનું પણ ઇવન દલિત સમાજ, ભરૂચમાં એ નોંધપાત્ર દલિત સમાજ છે અને આ વખતે બેન દલિત સમાજ જે કઈ મતદાન થશે એનું 60% મતદાન એક ગણતરી પ્રમાણે આપની, એટલે કે ચૈતર વસાવાની ફેવરમાં ચાલશે. મીડિયા તો નિર્ભય પર પણ આવ્યું છે ને બધામાં આવ્યું છે, મનસુખભાઈ વસાવાની આટલો બધો વાણી વિલાસ આશ્ચર્ય ઉપજાવે એવું છે. હા, એમનો ગુસ્સો છે, ગાળો બોલવાની એમની આદત છે,
ક્રોધ બતાવવાનો, અધિકારીઓ ઉપર રોફ જમાવવાનું, આ બધું છે. ભરૂચ જિલ્લાએ 6 ટર્મ સુધી જોયું છે. પણ જયારે 7મી ટર્મમાં ટિકિટ મળી ગયા પછી અને એક એક બેઠકનો ભારતીય જનતા પાર્ટીને હિસાબ હોય, ગણતરી હોય, ત્યારે ચૈતર વસાવા જેવી ચેલેન્જની સામે મનસુખભાઈ વસાવાના આટલા બધા બીભત્સ શબ્દો, અને તે પણ ટેલિફોન પર. જો કદાચ આપને એવું ના લાગે કે આમને સામને તો મારામારી થઈ જાત, આ પરિસ્થિતિ એ મનસુખભાઈનું ફ્રસ્ટ્રેશન બતાવે છે કંઈક તો એવું લાગે છે. પણ ભરૂચ જિલ્લાની બેઠક ઉપર જેવું કહેવાતું હતું કે મનસુખભાઈ તો જીતે જ જીતે એવું 2-3 દિવસ પહેલા, પણ અત્યારની પરિસ્થિતિને સંજોગોમાં હવે આપણે 7મી પછી એકવાર ફરી ચર્ચા કરીશું કે મતદાન કેટલા ટકા ક્યાં થાય છે. પણ હવે ભરૂચ જિલ્લાની બેઠકમાં ચૈતર વસાવાનો સિતારો થોડો ઉજળો થતો લાગે છે. કારણ એવું છે, એને દરેકે દરેક જગ્યાની જે બેઠકો મળે છે એ હવે ડેડિયાપાડામાં પણ પ્રવાસમાં જઈ શકે છે, જાય છે, એને પ્રતિભાવ મળે છે. અને બીજું એક એન્ટી ઇન્કમ્બન્સી ભાજપ કરતા પણ મનસુખભાઈ વસાવાની છે. તમે જુઓ ચૈતર વસાવાના આપણે પ્રવચનો સાંભળીએ છે, એને ખાતરીઓ આદિવાસી સમાજ માટેની સાંભળીએ છે, એને બેરોજગારી માટેની સમસ્યા છે, એ ઇન્ડસ્ટ્રી વિશે જાણે છે, ઇન્ડસ્ટ્રીમાં ચાલતા ગોરખ ધંધાઓ, ભારતીય જનતા પાર્ટીમાં પણ જે અસંતોષ અને વિવાદ વિખવાદ છે એની નસે નસથી ચૈતર વસાવા વાકેફ છે. એવું અત્યારે બહાર આવ્યું છે, પણ એટલું સક્રિયપણે નહીં. પણ મુમતાઝ પણ છેવટે હારી થાકીને કે મળી સમજીને કોંગ્રેસનો સપોર્ટ આપને આપવા તરફ વળ્યા છે. અને મુસ્લિમો પણ, મારી પાસે એક પત્રકાર તરીકેની માહિતી છે જે સોર્સ મળતા હોય એમાંથી કહે છે કે મુસ્લિમોએ પણ મનોમન તો એવું કહી દીધું છે કે 70% આસપાસ મતદાન કરવું, અને એ 70%માંથી 2-5% કદાચ દબાણ પ્રેશર ભારતીય જનતા પાર્ટીના જે તે વિસ્તારના એની અંદર થતું હોય તો, એ સિવાય 65-70% થાય તો 65% મતદાન ચૈતર વસાવાને આફ તરફ થાય એવી આંતરિક વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. ભારતીય જનતા પાર્ટીની ઓફિસો પર એટલો ઉમંગ ઉત્સાહ નથી દેખાતો જેટલો લાસ્ટ વિધાનસભા અને છેલ્લી લોકસભામાં દેખાતો હતો. અને મનસુખભાઈ, તમે કીધું ને એમ કે ભારતીય જનતા પાર્ટીનું બી ધોવાણ જો કદાચ થતું હોય તો મનસુખભાઈની પ્રકૃતિને કારણે. આવી પરિસ્થિતિમાં જ્યારે મનસુખભાઈએ લેખિત ફરિયાદ, ગોપીબેન, લેખિત ફરિયાદ રત્નાકરજી અને સંતોષજીને કરી છે, આ શું સૂચવે છે? આ કોના ફેવરમાં જાય? ચૈતર વસાવાને કદાચ એને પણ જેટલા નસીબના બળિયા ભરૂચ જિલ્લો મનસુખભાઈને માને છે, તો આ વખતે થોડું ઘણું નસીબ ચૈતર વસાવાના તરફે પણ દેખાય છે. આદિવાસી પટ્ટીમાં પણ બેન નોંધી લો, આપણે ટકાવારી સાથે એનાલિસિસ કરીશું. જે 5.25 જેટલા આદિવાસી છે એમાંથી માનો સૌથી વધારે જો મતદાન આ વખતે ભરૂચ જિલ્લાની લોકસભામાં નોંધાશે તો એ આદિવાસી પટ્ટી પર હશે. હવે 70% જેટલું બી આદિવાસી પટ્ટી, બીજા બધામાં 70% મતદાન નહીં નોંધાય, નિરાશા છે, હતાશા છે, ઉમંગ અને ઉત્સાહનો અભાવ છે, ટકાવારીમાં ખબર પડશે. પણ એ 70%માં ધારો કે 7.35 એટલે 3.5-4 લાખ મતદાતાઓ જો મતદાન આદિવાસીનું કરશે ને, તો એમાંથી 60-70% ચૈતરના તરફે જશે. 2-5% BTP એટલે કિશોર, આપણે એને કે એને મળે, મહેશ કે એને, બાકી કઈ બહુ ચાન્સ નથી. આદિવાસીઓનો મહત્તમ મનસુખભાઈ વસાવવા માટે એટલા બધા, કારણ કે મનસુખભાઈ વ્યક્તિગત રીતે ભલે આદિવાસી માટે ગમે એટલા સમર્પિત હોય, પણ ભારતીય જનતા પાર્ટી થકી એમણે જે કંઈ કરવું જોઈએ, એક મેં વાર્તાલાપ સાંભળ્યો એમનો, એમણે એમને પૂછ્યું કે તમે કરેલા 5 કામ, તો એમણે કરેલા 5 કામોમાં બેન મોદી સાહેબની નીતિ રીતિ જે કોઈ એમનો એ હોય તો એવું કે ગણાવે છે કે આવું થયું, આટલા થયું, એ બ્રિજ ગણાવે. બ્રિજ મનસુખભાઈએ નથી કર્યા. મનસુખભાઈને એટલું પૂછી શકાય કે તમે કઈ 2 ટ્રેન ભરૂચ કે અંકલેશ્વરમાં ઉભી રખાવી, પણ એ ક્યારેય મીડિયા સામે આમને સામે નથી આવતા બેન. લોકલ મીડિયાને તો એમને તાળા મારી દીધા છે, ભરૂચ જિલ્લાનો મીડિયા છે એ નહીં. કદાચ યુટ્યુબ મીડિયા પર બી, અને અનુભવ હશે કે એમને વાતચીત કરવા માટે કેટલા એ કરવા પડે છે, પણ એ જે કઈ કરે છે એને સામે પક્ષે ચૈતર વસાવા બિંદાસથી કહે છે કે મારે આ કરવું છે, મારે આ કરવાનું છે, મારી આ તાકાત છે, આટલું મેં કર્યું છે અને હું હવું કરીશ. એટલે આ વખતનો મતદાતા વિચારી તો રહ્યો છે, હવે આજે સાંજથી તો પ્રચારના પડગમ શાંત થઈ જશે, પ્રચાર પ્રસાર હવે જે કઈ થશે એ રાત રાતના ખેલ થશે. હા, ભાજપ પાસે ઘણું બધું છે રાતો રાતના ખેલ બદલવા માટેનું,
હજુ તો ક્ષત્રિય સમાજમાં કીધું ને કે મને ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજમાંથી જે ખબર પડી, ક્ષત્રિય ભરૂચમાં એટલા બધા નથી બેન, 50-60 હજાર છે, પણ 50-60 હજાર માંથી ધારો કે 60% મતદાન થાય છે ને, તો એમાં પણ આ વખતે પહેલવહેલી વાત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કાં તો નોટામાં જશે કાં તો ચૈતરને જશે, પણ એ 50-50 થશે. એટલે ક્યારેય નહીં કલ્પેલા રાજપૂતોના મતો પણ આ વખતે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીની જોડીમાં ઓછા 50% ઓછા પડશે. આ બધી પરિસ્થિતિને આ બધી ગણતરીઓ જોઈએ, ઇવન ખુદ મનસુખભાઈની સ્થિતિ જોઈએ, એમની ફરિયાદો જોઈએ, એ પરિસ્થિતિમાં ચૈતર માટે એડવાન્ટેજ તો છે. એટલે તમે જે કહો છો એવું ચૈતર ચાલશે, અને ચમત્કાર તો બધે જ થતા હોય છે ને આ દેશમાં, તો ખાસ થતા હોય છે, અને ભલ ભલ હારી જતા જીતી જતા હોય છે, એટલે જેની ગણતરી ના હોય એવા જીતી જાય, જેમની પાક્કી ગણતરી હોય એવા હારી જાય. પણ છતાંય મારે એવું કહેવું પડે કે જે હિન્દુત્વનું મોજું અથવા તો સંવેદનશીલ ભરૂચ જિલ્લો છે કોમ્યુનલ રાઇટ્સના એની દ્રષ્ટિએ, તો એમાં એ મુદ્દા પર જ માત્ર મનસુખભાઈ થોડા એક ડગલું આગળ છે. પણ આંતરિક અસંતોષ ભારતીય જનતા પાર્ટીનો જે હમણાં જોવા મળે છે, પ્રચાર પ્રસાર સભાઓ થાય છે, બધું મિટિંગો થાય છે, પણ હાફ હાર્ટલી, જે પહેલા ઉમંગ ઉત્સાહ અને સમર્પણ સાથે હતું એવું નથી. કદાચ ભાજપને મત આપનારો બી મત તો આપશે, એનો આત્મા કહેતો હશે, કાં તો ભક્તિભાવ હશે, પણ એમાં એટલું જો મને જુસ્સો નહીં હોય, અથવા તો લોકશાહીની એના માટે મતદાન આપશે, અમારા ભરૂચ જિલ્લામાં કલેક્ટર સાહેબના કહેવાથી કહો કે ગમે તે એવી સ્કીમ બહાર પડી છે કે ભાઈ તમે મત આપ્યાની નિશાની બતાવો અને 50% ડિસ્કાઉન્ટમાં પિક્ચર જુઓ, એટલે આ બધું બી કરવું પડે છે મતદાનને ઊંચું લઈ જવા માટે. મતદાન, યસ યસ, પરિસ્થિતિ એવી છે કે ઉમંગ ઉત્સવ એટલો નથી. જી સર, સવાલ એ પણ થઈ રહ્યો છે કે દિલીપ વસાવા પણ મેદાનમાં છે, દિલીપ વસાવા કોની ગેમ બગાડશે? મનસુખભાઈની ગેમ બગાડી શકે કે પછી ચૈતર વસાવાની ગેમ બગાડી શકે? કારણ કે છોટુભાઈનો પોતાનો એક દબદબો છે, અને છેલ્લી જેટલી પણ ચૂંટણી થઈ છે એનું જો કેલ્ક્યુલેશન જોઈએ તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી જે હતી એને લગભગ કોંગ્રેસની ગેમ બગાડી હોય અને બીજેપીને સપોર્ટ કર્યો હોય એવું અત્યાર સુધી પિક્ચર ઉપજ્યું છે. 2014 ઇલેક્શન લઈ લો કે 2019 ઇલેક્શન લઈ લઈએ, 2024 ની પરિસ્થિતિ તદ્દન જુદી છે. આ વખતે સસ્પેન્સ બહુ છે નહીં, બધું ખુલ્લી ગેમ છે. બીટીપી જો એટલી મજબૂત હોત તો ઘરે એક ના થઈ શક્યું હોત. અત્યારે તમે લખી રાખજો કે સામે ઉભેલા જે કઈ બે મુખ્ય પક્ષ સિવાયના છે, ગોપીબેન હું અત્યારે તમને જાહેરમાં કહું છું કે એમાંથી કોઈની પણ ડિપોઝિટ બચવાની નથી. હા, ગેમ બગાડવા વાળી વાતમાં એટલું ખરું કે માર્જિન કાપશે, અને જયારે માર્જિન કપાય ને એ તો સ્ટ્રેટેજી છે ભારતીય જનતા પાર્ટીની. ચૈતર વસાવે એ પણ ખુલ્લી પાડી દીધી કે ભાઈ મને મનસુખભાઈ લઈ ગયા હતા, મને હું છોટુભાઈને મળ્યો, મેં છોટુભાઈને સમજાવ્યા, એમણે મને કીધું. પણ અત્યારે અસ્તિત્વ ટકાવવાની, રાજકીય અસ્તિત્વ ટકાવવાની જે લડત છોટુભાઈ વસાવાનું કુટુંબ કરી રહ્યું છે, અને એની પાછળના કારણ છે 20-25 વર્ષ સુધી જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે આદિવાસી વિસ્તારમાં મનસુખભાઈએ સાંસદીય અધિકારો ભોગવ્યા છે, એવી રીતે ઝઘડિયા અને એની આસપાસના થોડા વિસ્તારમાં વ્યાપારિક ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, અને એની બધાની દ્રષ્ટિએ જે રાજસત્તા છોટુભાઈ વસાવાને એમના કુટુંબે ભોગવી છે એ એકદમ કેવી રીતે છોડી દઈ શકે? એટલે એમણે એમની નોંધનું ભાન કરાવવાનું છે, પણ એ મતમાં, હા મત તૂટશે તો 100% ગણતરીઓ બી ભારતીય જનતા પાર્ટીએ મૂકીને જ એમને ઉભા રાખ્યા છે કે એ લોકો ઉભા રહ્યા છે. એવું ન કહેવાય કે ભાજપે ઉભા રાખ્યા છે, પણ એ પણ જે ઉભા રહ્યા છે, તો ચૈતર વસાવા બહુ સ્પષ્ટ કહે છે. એમણે મુમતાઝ બેન વાળી વાત કરી કે એમને બી મેં કીધું છે કે ભાઈ શા માટે તમે મતોનું વિભાજન કરાવી અને ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી ભાજપને ફાયદો કરાવો? આ એક જ તક છે મનસુખભાઈને હરાવવાની કે ભાજપને હરાવવાની. ભાજપને હરાવવાનું અઘરું છે, પણ મનસુખભાઈને હરાવવાનું આ વખતે થોડું સરળ દેખાય છે, કારણ કે એમના કાર્ય તમે જોજો, જાહેરમાં એક વાક્ય તો ચૈતર વસાવા બોલે જ બોલે છે, અને આખું ભારતીય જનતા પાર્ટી અંદર ખાનેથી વાત સ્વીકારે છે. હું પણ કહું છું, મેં વ્યક્તિગત રીતે મનસુખભાઈ જોડે વાત કરી હતી કે મનસુખભાઈ ભરૂચ જિલ્લો છે, શહેરી વિસ્તાર છે, તમારી એક ઓફિસ કાર્યાલય ભરૂચમાં હોવું જોઈએ, પણ આજ દિન સુધી એમણે ભરૂચમાં કાર્યાલય નથી કર્યું. આ બોલાવને એમણે સર્કિટ હાઉસ ને પોતાનું કાર્યાલય બનાવ્યું છે અને 5-7 જણ જોડે બોલાવમાં ઘણો ટાઈમ ત્યાં વિતાવે છે. પણ ચૈતર એવું કહે છે
કે દરેકે દરેક સાથે સાથ એની જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં મારું કાર્યાલય હશે. હવે એ પ્રજાને જો એની થોડી ઘણી બી એવું લાગણી થઈ કે એને અસર થઈ કે આ માણસ અમારી સાથે રહેવા માંગે છે, તો પછી એ ગમે તે હશે એને મત આપશે. એટલે આ વખતે એક નવી તરાહ ભરૂચ જિલ્લામાં જોવા મળશે કે જેમને પૂરેપૂરો સમર્પણનો ભાવ, હિન્દુત્વનો ભાવ ભારતીય જનતા પાર્ટી હોવા છતાં 2-5-7% પણ, અને આવા આવા ઇલેક્શનમાં 2-5% બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું ને કે આ વખતે ગોપીબેન એવું થશે કે દરેક કોમ્યુનિટી, તમે દલિત ગણો પાટી, હા દલિત દલિત પણ દલિત મત આ વખતે આમ તો કોંગ્રેસની જ મત બેંક કહેવાય, પણ આ વખતે જે ભારતીય જનતા પાર્ટી એને ખેંચી જતી હતી અને તે સ્થાનિક સંબંધોને કારણે એને મત ખેંચતા હતા, એ નહીં બને આ વખતે. એ થોડું અઘરું છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ છે, ઉપર દેખાતો નથી, અંદર એટલો ધગધગે છે. અને એટલે એવું કહેવાય કે એડવાન્ટેજ ગોઝ ટુ ચૈતર વસાવા. ખાલી મતનું ટકાવારી કેટલી થાય છે, કયા કોમ્યુનિટીના એની અંદર કેટલું મતદાન થાય છે, એ આંકડા આપણને લગભગ 7મીએ ચૂંટણી થયા પછી 8મી-10મી સુધીમાં આવી જશે, પણ એના આધારે બહુ જ સ્પષ્ટ થશે. પણ અત્યારે એવું કહેવાય કે જે કહીએ છે ને કે ગુજરાતની 25 માંથી 5 એમાં ભરૂચનું નામ બધા જ કહે છે. આપણા રાષ્ટ્રકક્ષાએ પણ જયારે ચર્ચા થાય ત્યારે કહેવાય છે કે ભરૂચની બેઠક ઉપર રસાકસીનો જંગ છે. આ વખતે પણ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મનસુખભાઈ વસાવા એમના પક્ષની રીતે પહેલા ક્રમ પર હોય, પણ ચૈતર વસાવા એના વ્યક્તિગત પ્રતિભા અને વ્યક્તિગત પ્રચાર પ્રસાર અને જે પોલિટિકલ કન્ડિશન છે આખા દેશમાં જે કઈ બની રહ્યું છે એની કેટલી અસર ભરૂચ જિલ્લા પર થાય છે, થશે તો ખરી જ, 5-7-10% થાય એટલે ઘણી કહેવાય, અને એની અંદર પરિણામોની ઉલટસુલટ થઈ શકે બેન. અચ્છા સર, આ વખતે જે ચૂંટણીના મુદ્દા રહ્યા જેમાંથી ચૈતર વસાવા, કારણ કે હું પોતે ત્યાં આવી હતી, મેં મુસ્લિમ વિસ્તાર જે ભરૂચનો મુસ્લિમ વિસ્તાર છે એ બધી જગ્યાએ હું કેમ્પેનિંગ ટ્રેલ પણ કર્યું હતું અને ત્યાં લોકો સાથે વાતચીત પણ કરી હતી. મુસ્લિમો તો અત્યારે સપોર્ટમાં લાગી રહ્યા છે અને જે રીતે એ લોકો કહી રહ્યા હતા કે અમે ક્યાંક જે રીતે મનસુખ વસાવા ક્યારેય અમે જોયા જ નથી, આટલા વર્ષમાં મનસુખ વસાવાને અમે જોયા નથી સાંસદ હોવા છતાં. હવે અહીંયા સવાલ એ આવે છે કે શું ચૈતર વસાવાને જે રીતે જેલમાં પૂર્યો તો એ પણ આ વખતે ચૂંટણીમાં એક મુદ્દો બન્યો તો? 100% ભારતની લોકશાહીમાં મતદાન લાગણીઓને આધારે સવિશેષ થાય છે. ખેદ સાથે કહેવું પડશે કે યોગ્યતાઓને ઓછી ગણતરીમાં લેવાય છે, લાયકાતને ઓછી ગણતરીમાં લેવાય છે, પણ જો કોઈકનું કંઈક થાય તો એ આખો લાગણીનો પ્રવાહ લોકશાહીનો મતની પેટીઓમાં છલકાય છે. ચૈતર કેમ આટલો સ્ટ્રોંગ થયો? અને ચૈતર કહે છે ને કે હું ઝૂક્યો નથી. જેવી રીતે મોદી સાહેબ એમ કે મેં ઝૂકુંગા નહીં, તેવી રીતે નાનકડો મોદી સાહેબ જો એને ચૈતરે કીધું કે મને ગમે એટલું કરો, હું હાર્યો નથી, હું થાક્યો નથી, હું ઝૂક્યો નથી, અને મને શ્રદ્ધા છે લોકશાહીમાં, મને બી એક તક આપો. એટલે એને ચૈતર સામે જે થવાનું. બીજું મોંઘવારીના મુદ્દા છે. ચૈતર એની રીતે એની કક્ષાએ ઘણા બધા ઉઠાવી શકે છે. મોંઘવારી વિશે તમે માનો છો કે કોઈ પણ સાંસદ ગુજરાતનો હોય કે દેશનો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં બોલી શકે? કોઈ મુદ્દા છે? વિકાસની વાત થાય, મોદી સાહેબની બધી જે કંઈ યોજનાઓ છે એની વાત થાય, પણ આપે જે કહ્યું એવું મુદ્દાઓમાં. અને બીજું એક વાત, એક નોંધ લીધી, ભારતીય જનતા પાર્ટીના ભરૂચની અંદર રાજપૂત છાત્રાલયમાં પહેલ વહેલું લઘુમતીઓનું સંમેલન આ વખતે લોકસભાની ચૂંટણીમાં મળ્યું. હવે એને પણ સૌનો સાથ સૌનો વિકાસ કરવા જવું પડ્યું તો આવી પરિસ્થિતિ સર્જાય. બાકી જાહેરમાં કહેતા હતા ને કે અમારે એમના મતની જરૂર નથી, પણ આ વાત તો લઘુમતીઓ પણ જાણે છે. અને અંદરખાનેથી એવું કહેવાય છે કે જે ગયા ને એની પાસેથી બી અમે પૂછપરછ જે કઈ હાજર રહ્યા એમને પૂછ્યું તો કીધું કે હવે તો જવું પડે. એટલે આ પડેવાળી પરિસ્થિતિમાં મત ક્યાં પડે એ પ્રશ્ન છે. ચહેરો ગમે ત્યાં દેખાય, ગમે ત્યાં જાય, પણ મત તો પેટીની અંદર ક્યાં પડે? ઘણાને આશંકાને એ પણ છે, અને આ વખતે લોકો મતદાન કરનારાઓમાં એવું જોમ છે કે આપણે કરી બતાવીએ, ધાર્યા પરિણામો નહીં, આપણે ધાર્યું જનતા જનાર્દન જે ધારે તે પડે. અને આ વખતની લડાઈ તો બેન પાર્ટી વાળા 70-70% લડતા હશે, 30-40% તો મીડિયા લડે છે, જનતા જાતે નક્કી કરે છે. અને ચેતના
જાગૃતિ જગાવવાનું કામ કરે છે. મતદાન માટેના પ્રચારની એની પણ જોજો કે મીડિયા કહે છે કે મત આપવા જજો, હા વહીવટી અધિકારીઓ કહે છે કે મત આપજો. પણ એક વાત નોંધી લો, આ વખતે ભરૂચ જિલ્લાનું લોકસભાનું મતદાન પણ ગઈ વખત કરતા 5-7% ઓછામાં ઓછું મિનિમમ ઓછું દેખાશે. એટલો પ્રવાહ નથી દેખાતો, ઉમંગ ઉત્સાહ નથી દેખાતો. અને જાતીય વિભાજન, જે જાતિગત વિભાજન થયું છે, કોંગ્રેસને કામ લાગવાનું છે. જે એમણે પ્રચાર પ્રસાર કર્યા છે પણ નોંધપાત્ર છે કે નથી ભરૂચ જિલ્લામાં કોઈ એવી મોટી વ્યક્તિની પ્રચાર સભા કોંગ્રેસ આપમાંથી, હા ભગવત માન આવે છે પણ નથી એમાંથી, નથી ભારતીય જનતા પાર્ટીમાંથી. આ ભરૂચ જિલ્લો એ પણ નોંધ લઈ રહ્યું છે. પણ આગળ કહ્યું એમ તે દિવસે 7 તારીખને વાર કેટલી છે, પણ એ મતદાનની ટકાવારી. અને બીજું એક પેટા એમાં કહી દઉં છું કે મતદાનની ટકાવારી પણ જે જાતિ પ્રમાણેની છે એની અંદર કોણ કેટલું મતદાન કરે છે એની પર 2024ની લોકસભામાં મનસુખભાઈ કે ચૈતર એનો આધાર છે. અચ્છા સર, મુમતાઝ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું કે હું ભરૂચ ગઈ નથી અને મને ભરૂચમાં કેમ્પેનિંગ માટે બોલાવ્યા નથી, તમને લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને આજે મુમતાઝ પટેલ, કારણ કે મુમતાઝ પટેલ નારાજ છે, ફૈઝલ પટેલ નારાજ છે, આ ક્યાંક જે એમની નારાજગી છે એ મુસ્લિમને કોઈ ફરક નથી પડી રહ્યો, ત્યાંની જે લઘુમતી કોમ છે એને કોઈ ફરક નથી પડી રહ્યો, એમને નક્કી કરી લીધું છે કે આ વખતે અમારે કોને વોટ આપવાનો છે? સ્વાર્થ છે ને માણસને આંધળો બનાવે છે. હું એવું માનું છું કે અહેમદભાઈનું જે ફેમિલી જે બહુ સક્ષમ હતું, આજે બી છે, એમનું નામ ઠામ બધું જ છે એમની પાસે, પણ કોંગ્રેસ જે ભરૂચમાં અને પહેલા પણ અહેમદભાઈને હાજરીમાં પણ મુસ્લિમમાં થોડીક જૂથબંધીને અલગ વાત તો હતો જ, બધા 100% એમની સાથે નહોતા. પણ આ વખતે એ ફેમિલીની પોતાના સ્વાર્થ માટેની, પોતાની નોંધ લેવડાવવા માટેની જે પણ કંઈ કહોતે, એમને એમને મહત્તા નથી મળ્યું, મહત્વ નથી મળ્યું, એને કારણે એમણે જે નારાજગી જાહેરમાં વારંવાર વ્યક્ત કરી છે એની અસર બેન મુસ્લિમ સમાજ પર પડી છે. કારણ કે સમાજને, ક્ષત્રિય સમાજને શું છે, એ ક્યાં કહે છે કે અમને મોદીથી વેર છે, એમને રૂપાલાથી વેર છે, કારણ કે એમણે એમના વિશે કંઈક કીધું છે. આ બાજુ એવું જ કંઈક લઘુમતી સમાજમાં છે. લઘુમતી સમાજને જે કંઈ ભય છે, ચિંતા છે, જે કંઈ એમની ઈચ્છાઓ છે, એમનો સ્વાર્થ છે, તો એ સમાજનો છે. 5-25 વ્યક્તિ, 2-5-10 નેતાઓ કે એવું નથી. પણ મુસ્લિમ, જે મુસ્લિમ સમાજમાં જે સક્રિયતા અહેમદભાઈની હાજરીમાં દેખાતી હતી એ અત્યારના સંજોગોમાં નથી દેખાતી, અને ઘણાએ અલગ અલગ ચોખા બાંધ્યા છે. પણ મેં કીધું ને એવું, અત્યારે બીજા બધા ઘણા એવા ફેક્ટર છે કે જેને કારણે દરેક સમાજે પોતપોતાની રીતે નિર્ણયો લઈ અને સામાજિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું છે, અને એની અસર લઘુમતીઓમાં પણ છે. એ મતદાન કરવા તો નીકળશે જ. હવે એની ઉપર મુમતાઝના કહેવાથી કે એમની નારાજગીથી તે લાગણીની કેટલી અસરો થાય છે એ પણ આવનારા દિવસો સ્પષ્ટ કરી દેશે. પણ હું કદાચ એવું માનું છું કે એ રાજકીય આત્મહત્યા છે, એવું ન કરાય. સમાજની સાથે પહેલું રહેવું જોઈએ, પક્ષ પણ પછી હોય. કદાચ એમને ટિકિટ નથી મળી, કોંગ્રેસની નોંધ નથી લેવાઈ, એની પાછળ શું હોય બેન? ગોપીબેન, ભવિષ્યની ચિંતા છે એમની, પણ વર્તમાનનું શું? અને વર્તમાનની સ્થિતિ અત્યારે બહુ જ કપરી છે. એવી પરિસ્થિતિમાં જ્યારે વર્તમાનની સાથે રહેવાના બદલે જો કોઈ ભવિષ્યની ચિંતાઓ કરતું હોય તો સમાજ તો એના ભવિષ્યની ચિંતા પહેલી કરશે, વ્યક્તિની નહીં. આપ કહી રહ્યા છો કે સમાજ પોતાના ભવિષ્યની ચિંતા કરશે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આદિવાસી વોટર્સ જે છે, કારણ કે સૌથી મોટો દારોમદાર અને સૌથી મોટો ભરૂચનો જો વોટર હોય પર્સન્ટેજમાં જોવા જઈએ તો એ આદિવાસી વોટર છે. આ આદિવાસી વોટર, કારણ કે 3-3 ઉમેદવાર પણ આદિવાસી છે, એ આદિવાસી વોટર કોની તરફ જઈ શકે? બેન, 33% આદિવાસી છે ભરૂચ જિલ્લામાં. છેલ્લો જે ફિગર હતી એ 4,97,000 હતી આગલા વર્ષની, અત્યારે તો 5,25,000 વોટર્સ આદિવાસી છે. હવે મેં આગળ કહ્યું એમ આદિવાસીમાંથી આદિવાસીના 3-3 ઉમેદવારો છે, એટલે બહુ સ્વાભાવિક છે, નેચરલ છે કે એમાં સૌથી વધારે મતદાન થશે. આ મતદાનની અંદર ટકાવારીનું વિભાજન જે જોવાઈ રહ્યું છે કે જે મતદાન થશે એમાંથી મોટા ભાગનો પોર્શન, ભાગ એ ચૈતર વસાવાને ભાગ જશે. કારણ મનસુખભાઈ વસાવાનું આદિવાસીઓમાં વ્યક્તિગત એટલું બધું મહત્વ નહીં નથી,
હા એમણે કંઈક કર્યું છે, પાર્ટીએ પણ કંઈક કર્યું છે, એટલે મનસુખભાઈને જે મળવાનું છે એ એમની વ્યક્તિગત આદિવાસી હોવાની છાપ, એમના 25 વર્ષના થોડા ઘણા કામ, અને ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓ માટે કંઈક કર્યું છે એવી ભાવના જો આદિવાસીઓમાં હોય તો તે એનો 25-30% ભાગ મનસુખભાઈને મળશે. જ્યારે નવું યુવાન લોહી અને મારે કંઈક કરવું છે, એને કઈ અન્યાય થયો છે, એને એના અધિકાર પ્રાપ્ત નથી થયા, એને આદિવાસીઓ માટે લડત ઉપાડી છે, તો એ મોટા ભાગનો પોર્શન મતદાનનો એ ચૈતર વસાવાને મળશે. એટલે જેમ અને 10-12% કદાચ આજે મત બગાડવાની પ્રક્રિયાઓ થઈ છે આદિવાસીની ઉપર, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું અથવા તો વિભાજિત કરવાનું, જે કઈ ષડયંત્ર કહો કે રમત કહો જે પણ કહો એ ગોઠવ્યું છે, એમાં 10%. હવે એ 10% બી જશે ને, એ 10 માંથી બી 5% મનસુખના જશે ને, 5% આપના ચૈતરના જશે. એટલે મહત્તમ આદિવાસી વિસ્તારનું જે મતદાન થાય, ધારો કે આ 5 લાખ કહીએ આપણે એવરેજ, તો 5 લાખમાંથી 60%ની ઉપર જાય, 70%, 7×5=35, 3.5 લાખ છે, 3.5 લાખમાંથી 3 લાખ ગણો, 3 માંથી 2.5 જેવા કદાચ ચૈતન્ય ભાગ આવે, અને ચૈતન્ય ભાગ દલિત બી મળશે આદિવાસી સાથે. પણ મતની આજે આપે સૌથી પહેલું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ મતનું બગાડવાનું એ આ ચૂંટણીના પરિણામોને નક્કી નથી થવા દેતું. નક્કી ક્યારે થશે બેન? એ જયારે મતદાન થઈ જાય, અને મતદાનની ટકાવારીમાં બૂથ પ્રમાણેનું જયારે ચિત્ર આપણી પાસે આવશે, ત્યારે આપણે પક્કા પાયે કહી શકીશું કે ટફ છે, ચૈતર ચાલે છે, કે પછી મનસુખભાઈ નસીબના બળિયા જીતે છે. બિલકુલ સર, જોઈએ આપણે, કારણ કે રિઝલ્ટ તો 4 જૂને છે, પરંતુ 7 તારીખે ફરીથી ચર્ચા કરીશું. 7 તારીખે વોટિંગ પત્યા પછી આપણે ચર્ચા કરીશું કે શું થશે ભરૂચની અંદર. આપ આજે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું વિચારો છો, ભરૂચમાં કોણ ચાલશે, ચૈતર વસાવા, મનસુખ વસાવા કે પછી દિલીપ વસાવા? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.